સ્વામી વિવેકાનંદજી સકારાત્મક સકારાત્મક વિચાર અને કાર્યનું પરિણામ સફળ જ હોય છે આવું આજે આશ્રય વ્રજેશ કુમાર સોની જે બાળકને નાનપણથી જ દાદા નવીનભાઈ સોની અને દાદી દુર્ગાબેન સોની તેમજ પિતા કુમાર કુમાર સોની 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 અને માતા તરફથી ખૂબ જ ધાર્મિક સંસ્કારોની સાથે સાથે શૈક્ષણિક અને સામાજિક સંસ્કારો ખૂબ જ આપવામાં આવ્યા છે તેમજ આ બાળકને મહાભારત રામાયણ ભગવદ્ ગીતા તેમજ ધાર્મિક જેવા પુસ્તકોને વાંચ્યા અને ગીતાના શ્લોકો મોઢે કરી પોતાના વ્યક્તવ્યમાં બોલવાની એક અનોખી શક્તિઓ છે

હિન્દી ગુજરાતીમાં વક્તવ્ય આપવાની ભૂમિકામાં કંઈક અલગ જ જોવા મળે છે તેમજ લોકડાઉનમાં બાળકોને ઓનલાઈન અભ્યાસ પોતાના મોબાઈલ તથા યુટ્યુબ તથા ટીવી કોમ્પ્યુટર તથા લેપટોપ કેવી રીતે કરી શકાય તેની વિશેષ પોતાની વ્યક્તિથી સમાજને તેમજ બાળકોને સંદેશ આપવાનો વિશેષ કાર્ય કરેલ છે તેમજ પર્યાવરણ બચાવો પાણી બચાવો સ્વચ્છતા રાખો વધુ વૃક્ષો વાવો વધુ વાંચન કરો બેટી બચાવો બેટી પઢાઓ બચાવો પાલન જેવા પોતાના વિડીયોના વક્તવ્યના માધ્યમથી ખૂબ જ પ્રેરણાત્મક સંદેશાઓ આપ્યા છે વિશેષ અભ્યાસની સાથે સાથે સ્વતંત્ર સેનાની તથા ઇતિહાસ સુરવીર કે જેવા શિવાજી મહારાજ મહારાણા પ્રતાપ રાણી લક્ષ્મીબાઈ મહાત્મા ગાંધી સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા દેશના નેતાઓના ચિત્રો દોરી અને અને તેમના વિશેષતાઓ જીવનમાં ઉતારવા તેમનું આચરણ કરવું તે વિશેષ માહિતી આપી તેમજ રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન શૈક્ષણિક પ્રોગ્રામ નિયમિત રીતે અભ્યાસ કરવો તેમજ ઘરે શીખીએ પુસ્તક તેમજ એકમ કસોટી તેમજ પાઠ્યપુસ્તકોનું નિયમિત રીતે વાંચન કરી અને તૈયારી કરવી જોઈએ લોકડાઉન ની અંદર બાળકોએ ઘરે બેસીને માતા પિતા તથા ભાઈ બહેન સાથે બેસી ફાઉન્ડેશનના પ્રણેતા ચંદુભાઈ રાષ્ટ્રીય પારિતોષિક ચિત્ર શિક્ષક દિશા જેઓ દ્વારા દીકરી દેવો ભવ ચિત્ર મોમેન્ટો તથા વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલ ફ્લાવર પોટ આપી સન્માન કરવામાં આવ્યું તેમજ રાજાજી ટાંક શિક્ષકશ્રી ચિહદોષી પ્રાથમિક શાળા દ્વારા પુસ્તકો સ્લેટ બોલપેન તેમજ ગુજરાતની સ્થાપત્ય કલા સહિત મહિલા બાળ કલ્યાણ વ્યસનથી દૂર રહો જેવા પુસ્તકો આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું તેમજ આ પ્રસંગે રાજાજી ટાંકે જણાવ્યું કે આટલી નાની ઉંમરમાં તેમજ આ પ્રસંગે રાજાજી ટાંકે જણાવ્યું કે આટલી નાની ઉંમરમાં પ્રેરણાત્મક વ્યક્તવ્ય આપવું એ ખૂબ જ પ્રસન્નીય છે આપ વધુ આગળ વધો તેવી શુભેચ્છાઓ પાઠવી તેમજ આ પ્રસંગે હરીશભાઈ ધરણી સુરત ફિલ્મ ડિસ્સા તેમજ રાજુભાઈએ શુભેચ્છાઓ પાઠવી હતી तू महान है तू जो चाहे पर्वत पहाड़ों को तोड़ दे तू जो चाहे नदियों के मुख को भी मुख